विद्यार्थी मित्रों, तमारू नामाना मूळ तत्वनु पेपर खूब सारू गयु हसे एवी हूँ आशा राखु छूं। अने विद्यार्थी मित्रों, तमारी समक्ष हूँ तारीख 28/3/2022 ना रोज लेवायेल नामाना मूळ तत्व विषयनु पेपर सॉल्यूशन रजू करू छूं। आ वीडियो में हूँ तमने विभाग एना जे प्रश्नों छे एना सॉल्यूशन शू छे તે જણાવવાનો છે, એટલે તમારા 20માંથી કેટલા માર્ક્સ આવશે એની તમને ખાતરી થઈ જશે, અને તમારા વિભાગીમાં કેટલા માર્ક આવવાના છે એ મને કોમેન્ટ કરીને પણ જણાવવાનો છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે વિભાગીનું સોલ્યુશન જોઈએ। તો પહેલો પ્રશ્ન છે, એ બી અને સી ની મૂડીનું પ્રમાણ 3:2:1 છે, એક હોય અને વર્ષનો વેચણી પાત્ર નફો 66,000 હોય તો સી ને કેટલો નફો મળશે? તો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ છે બી 22,000। કારણ કે વિદ્યાર્થી મિત્રો, આ મૂડીનું પ્રમાણ આપેલું છે અને નફો મૂડીના પ્રમાણમાં વેચાતો નથી, એટલે અહીં નફા નુકસાનનું પ્રમાણ નથી આપેલું, એટલે 66,000 નો નફો સરખા પ્રમાણમાં વેચાય એટલે સી ને 22,000 નફો મળશે। ચાલો હવે આપણે બીજા પ્રશ્નની વાત કરીએ, તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી એટલે ખાલી જગ્યા, તો એનો જવાબ છે નંબર ડી વેચણી પાત્ર ખોટ। નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી એ વેચણી પાત્ર ખોટ કહેવાય, અને જમા બાકી જો હોય તો એ વેચણી પાત્ર નફો કહેવાય। ચાલો બે પ્રશ્નનું સોલ્યુશન થઈ ગયું, હવે આપણે ત્રીજા પ્રશ્નની વાત કરીએ। તો ત્રીજો પ્રશ્ન છે, ભાગડીએ ખાલી જગ્યાનું નાણાકીય મૂલ્ય છે, તો એનો જવાબ છે બી ધંધાકીય એકમની પ્રતિષ્ઠા। ચોથા પ્રશ્નની હું વાત કરું, તો પાઘડી એ કયા પ્રકારની મિલકત છે? તો પાઘડી એ નંબર બી અદ્રશ્ય મિલકત છે। ત્યાર પછી આપણે હવે પાંચમા પ્રશ્નની વાત કરીએ। વિદ્યાર્થી મિત્રો, તમારા માર્ક્સ તમને ખબર પડી જવાના છે। ચાલો આપણે પાંચમો પ્રશ્ન હવે જોઈએ। તો પાંચમા પ્રશ્નની વાત કરું, તો ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે પાકા સર્વેમાં દર્શાવેલ પ્રોવિડન્ટ ફંડ ક્યાં દર્શાવવામાં આવે છે? તો એનો જવાબ છે બી પુનઃમૂલ્યાંકન બાદના પાકા સર્વૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવવામાં આવે છે। ચાલો ત્યાર પછી છઠ્ઠા પ્રશ્નની હું વાત કરું, તો છઠ્ઠો પ્રશ્ન છે, પુનઃમૂલ્યાંકન ખાતાને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે? તો એનો જવાબ છે નંબર સી નફા નુકસાન હવાલા ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સવાલ નંબર 7ની વાત કરીએ। તો સવાલ નંબર 7 છે, એક જ મિનિટ હા વિદ્યાર્થી મિત્રો, સવાલ નંબર 7 છે, સ્વમૂલ્યાંકન દ્વારા આંકવામાં આવેલ ભાગડી કયા હિસાબી ધોરણ અનુસાર ચોપડે દર્શાવી શકાય નહીં? તો એનો જવાબ છે પી હિસાબી ધોરણ 26 મુજબ। ત્યાર પછી આઠમો પ્રશ્ન, નવો ભાગીદાર તેના ભાગની પાગડી રકમ રોકડમાં લાવે ત્યારે ખાલી જગ્યા ખાતું જમા કરવામાં આવે છે? તો એનો જવાબ છે બી પાગડીના પ્રીમિયમ ખાતે જમા કરવામાં આવે છે। ચાલો ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન લઈએ। આઠ પ્રશ્ન આપણા થઈ ગયા છે, હવે આપણે નવમો પ્રશ્ન જોઈએ। તો નવમો પ્રશ્ન છે, જ્યારે ફક્ત નફા નુકસાનનું જૂનું પ્રમાણ જ આપેલ હોય ત્યારે બાકીના ભાગીદારોનું લાભનું પ્રમાણ? તો એનો જવાબ છે બી જૂનું પ્રમાણ એ જ એના લાભનું પ્રમાણ કહેવાય। ત્યાર પછી દસમો પ્રશ્ન, પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં દેવાદારો 24,500 અને ગલખા તનામત 4,500 હોય,
तो माल मिलकत निकाल खाते जमा बाजुए कई रकम लखशो? तो एनो जवाब छे बी 4500, जे गलखत अनामतनी बाकी छे ए माल मिलकत निकाल खातानी जमा बाजु लई जवामां आवे छे, जयरे दीवादारो तो माल मिलकत निकाल खातानी उधार बाजु लई जवामां आवे छे। चलो आपणे त्यार पछीना प्रश्ननी वात करीए। तो प्रश्न नंबर हवे 11, तो भागीदारी पेढ़ीनुं विसर्जन केटली रीते थई शके छे? तो एनो जवाब छे सी 2 रीते थई शके छे। चलो त्यार पछी 12मो प्रश्न, जो जाहेर भरणामां अरजी वखते बहार पाडेल शेर करता खाली जग्या ओछा शेरनी अरजीओ आवे तो शेरनुं भरणुं रद्द बातल करवामां आवे छे? तो एनो जवाब छे सी 90% થી ઓછા શેરની અરજીઓ આવે તો ભરણું રદ બાતલ કરવામાં આવે છે। ચાલો હવે આપણે 13મો પ્રશ્ન જોઈએ। તો 13મો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ મૂડી કંપનીના પાકા સરવૈયામાં શેર મૂડીના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવતી નથી? તો એનો જવાબ છે સી અનામત મૂડી દર્શાવવામાં આવતી નથી। ત્યાર પછી સવાલ નંબર 14, ડિબેન્ચર પરત પ્રીમિયમ કયા પ્રકારનું ખાતું છે? તો એનો જવાબ છે એ વ્યક્તિગત ખાતું છે। ત્યાર પછી સવાલ નંબર 15, મિલકતોના ઉપયોગ અંગેની માહિતી ખાલી જગ્યાનું વિશ્લેષણ આપે છે? તો કાર્યક્ષમતાનું વિશ્લેષણ આપે છે, એટલે ડી જવાબ સાચો છે। ચાલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ। તો આગળનો પ્રશ્ન છે 16, તો 16મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું વિશ્લેષણો પક્ષકારો આધારિત વર્ગીકરણ દર્શાવે છે? તો એનો જવાબ છે એ બાહ્ય વિશ્લેષણ એ પક્ષકારો આધારિત વર્ગીકરણ દર્શાવે છે। ચાલો ત્યાર પછી નંબર 17નો પ્રશ્ન છે, ચાલુ મિલકતોમાંથી કઈ મિલકત બાદ કરવાથી પ્રવાહી મિલકતો મળે છે? તો જવાબ છે એ સ્ટોક બાદ કરવાથી પ્રવાહી મિલકત મળે છે। ચાલો હવે આપણે સવાલ નંબર 18, 19 ને પછી આપણે 20 જોઈએ। તો પહેલા 18 જોઈએ। તો 18મો, નીચેનામાં કોનો સમાવેશ કામગીરી ખર્ચમાં થતો નથી? તો એનો જવાબ છે ઉપરના બધાનો જ સમાવેશ કામગીરી ખર્ચામાં થતો નથી। ચાલો ત્યાર પછી 19 નંબરનો પ્રશ્ન, રોકડ સમકક્ષની ખાલી જગ્યા? તો એનો જવાબ છે નંબર એ ઉચ્ચ પ્રવાહીતા હોય છે। અને હવે 20મો પ્રશ્ન છે છેલ્લો, નીચેનામાંથી કોનો નાણાકીય ખર્ચમાં સમાવેશ થાય છે? તો એનો જવાબ છે ડી વ્યાજનો ખર્ચ, એનો સમાવેશ નાણાકીય ખર્ચમાં થાય છે। તો મારા વાલા વિદ્યાર્થી મિત્રોના 20માંથી કેટલા માર્ક્સ આવશે એ મને કોમેન્ટ કરીને જણાવવાનું છે, અને તમારું આંકડા સત્રનું પેપર પણ ખૂબ જ સારું જાય એવી આશા રાખું છું અને પ્રભુને પ્રાર્થના પણ કરું છું। જય હિન્દ।